નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરી વિસ્તારથી. સૌથી પહેલા વાત કરી સુરતથી. મહત્વપૂર્ણ સમાચાર કે ડિંડોલી બ્રિજ પર પાસે સિટી બસની અડફેટે આવ્યા બે બાળકો. કાકા સહિત બે બાળકોના ઘટના સ્થળે મોત થયા છે. પૂરપાર ઝડપે ચાલી રહેલી હતી આ બ્લુ સિટી બસ અને પોતાના કાકા સાથે બાઇક પર જતા સમયે આ બાળકો આવ્યા બસની અડફેટે અને મોતનો આ બનાવ સામે આવ્યો છે. ડિંડોલી બ્રિજ પાસેનો આ બનાવ છે સુરતથી. આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં આ દુર્ઘટના બની છે. સિટી બસની અડફેટે બે બાળકો આવ્યા અને કાકા સહિત કુલ ત્રણ વ્યક્તિના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા છે. પૂરપાર ઝડપે ચાલી હતી આ બ્લુ સિટી બસ અને તેમની અડફેટે આવતા જે પ્રકારે તે ટકરાયા, ટકરાવ થયો અને આ ટક્કરમાં આ ત્રણ વ્યક્તિનો, બે બાળકો સહિત જ્યાં એક કાકાનો પણ મૃત્યુ થયું છે. એટલે કે ત્રણ વ્યક્તિના મૃત્યુના સમાચાર. હાલ તો ત્યાં ભારે લોકોની અવરજવર દેખાઈ રહી છે અને સમગ્ર જે બનાવ બન્યો છે આ બનાવને લઈને સિટી બસ દ્વારા હવે તેમને પર કેવી કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. પૂરપાડ ઝડપે આવી રહી આ ગાડી, તે બાબત બિલકુલ સ્પષ્ટ થઈ ચૂકી છે. ડ્રાઈવરનું પણ નિવેદન નોંધાશે. ડ્રાઈવર હાલ તો છે ક્યાં? આ તમામ સવાલોની વચ્ચે હાલ તો પોલીસ યોગ્ય દિશામાં પણ કાર્યવાહી કરશે. સવાલો અહીંયા કેટલાક ઉપસ્થિત થઈ રહ્યા છે કે લોકોની અવરજવરના પોઈન્ટ પર સુરક્ષા કેમ નથી હોતી? ડ્રાઈવરો દ્વારા બેફામ ગતિએ બસ ચલાવવા સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? વારંવાર બનતી આ ઘટનાઓ હોવા તંત્ર કોઈ પગલાં કેમ નથી ભરતું? આ સાથે જ લોકોની જે અવરજવર જ્યાં વધારે હોય છે, જ્યાં ચાર રસ્તા હોય છે, ભરચક વિસ્તાર હોય છે, એ તમામ જગ્યા પર જે પ્રકારે વ્યવસ્થાઓ હોવી જોઈએ તેની પર આખરે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? કોઈ પગલાં કેમ નથી લેવાતા? અને પૂરપાડ ઝડપે આ બસ ડ્રાઈવર બસ હંકારતા હોય છે. આ તમામને ક્યારે અંકુશમાં લવાશે? આ તમામને કાયદાના પાઠ ક્યારે શીખવવામાં આવશે? આ તમામ સવાલો છે. પણ અત્યારે હાલમાં કોઈક ઓવરસ્પીડ અને તેના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભોગ જે બન્યા છે, ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે. આ ડ્રાઈવર જે પૂરપાડ ઝડપે આવી રહ્યો હતો અને તેના કારણે, તેની બેદરકારીને કારણે આજે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે, જેમાં દુર્ભાગ્યવશ દુઃખની વાત એ છે કે બે બાળકો પણ સામેલ હતા જે પોતાનું ભવિષ્ય બનાવતા હતા અને તે પહેલાં જ બાળ વયમાં બે વ્યક્તિ, આ બે બાળકના પણ મૃત્યુ થયા છે. સાથે તેના કાકા એ વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. તો સિટી બસને અડફેટે ટક્કર આવતા કુલ ત્રણ વ્યક્તિના મૃત્યુ. સુરતનો આ બનાવ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં કે જ્યાં આ પૂરપાડ ઝડપે આવી રહેલી બસે, સિટી બસે ટક્કર મારી અને ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળ પર જ ત્રણ વ્યક્તિના જીવ ગયા છે. ડિંડોલી બ્રિજ પાસે સિટી બસ અને બાઇક વચ્ચેનો આ ગમખ્વાર અકસ્માત. ઘટનાસ્થળ પર પોલીસ પણ ઉપસ્થિત છે અને હાલ તો જે અકસ્માતે મોતનો ગુનો પણ નોંધવામાં આવશે અને હાલ આ કેસમાં આગળ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. તો સિટી બસને બાઇકની અડફેટ લીધું અને તેના કારણે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે. સુરતના ડિંડોલી વિસ્તાર કે ડિંડોલી બ્રિજ જે આવેલું છે ત્યાં આ પ્રકારનો બનાવ બન્યો છે. પરોઢિયે સવારનો જ આ બનાવ છે અને લોકોની પણ ત્યાં ભારે અવરજવર દેખાઈ રહી છે. પ્રત્યક્ષદર્શીઓના પણ નિવેદન લેવામાં આવશે. જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને ડ્રાઈવર જે છે, ડ્રાઈવર આખરે છે ક્યાં, ફરાર છે કે કેમ. સંવાદદાતા પારુલ મહાડિક ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. પારુલ, ડિંડોલી બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત, ત્રણ વ્યક્તિના મૃત્યુ, સમગ્ર ઘટનાનો ચિતાર. જગદીશ, ચોક્કસથી ખૂબ જ ગંભીર આ અકસ્માત સર્જાયો છે. સવારનો સમય હતો ડિંડોલી બ્રિજ પરથી, જ્યારે એક બાઇક ઉપર બે બાળકો તેમના કાકા સાથે જઈ રહ્યા હતા, શાળાએ જઈ રહ્યા હતા, ત્યારે એક સિટી બસે આ જે બાઇક સવાર છે તેને અડફેટમાં લીધો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ અડફેટમાં લીધો હતો. ગંભીર અકસ્માત એટલો બધો હતો કે ત્રણ વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. મરનારમાં બે બાળકોનો સમાવેશ થાય છે. આ બંને બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતો હોવાનું જે છે અત્યારે માલુમ પડી રહ્યું છે. અકસ્માત કરીને સિટી બસ ચાલક જે છે ફરાર થઈ ગયો છે. જગદીશ, મહત્વની વાત છે કે આ એ જ બ્રિજ છે કે જે બ્રિજ પર થોડા દિવસ પહેલા જ એક ફોરવ્હીલ ચાલકે પણ પાંચ વ્યક્તિઓને અડફેટમાં લીધા હતા અને આજે આખી એક બીજો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અત્યારે તો પોલીસ ઘટનાસ્થળ પર છે અને
જે સિટી બસનો ચાલક ફરાર છે તેને શોધવા માટેના જે ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે આ અકસ્માતને લઈને લોકોમાં પણ એક રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર સિટી બસની વાત હોય કે બીઆરટીએસ બસની વાત હોય, અકસ્માતોની વણઝાર જે છે આ બસ ચાલકો દ્વારા કરવામાં આવે છે, છતાં પણ કોઈ જે એક્શન લેવાવું જોઈએ તંત્ર દ્વારા અથવા તો તેમને જે સૂચના અપાવી જોઈએ આવી અકસ્માતો બાદ તે અપાતી નથી, અને જેના કારણે વારંવાર જે આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પારુલ, ઓવરસ્પીડ હતી તે બાબત સ્પષ્ટ છે કે માત્ર આંકલન અનુમાન લગાવવામાં આવ્યું છે અને બસનો ડ્રાઈવર છે ક્યાં? જગદીશ, અત્યારે એવી કોઈ માહિતી સામે આવી નથી કે બસ ચાલકની કેટલી ભૂલ છે, પરંતુ જે આ ડિંડોલી બ્રિજ છે એ ચોક્કસથી અકસ્માતોનું એક કારણ બની રહ્યું છે, કારણ કે થોડા સમય પહેલા જ આ બ્રિજ પર 5 વ્યક્તિઓને એક ફોરવ્હીલ ચાલકે પણ અડફેટમાં લીધા હતા. વળાંક પણ એવો છે આ બ્રિજ પર જે છે અકસ્માતોનું ઝોન કહી શકાય કે એ બની ગયો છે, અને અત્યારે તો બસ ચાલકને શોધવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે. એને પકડાયા પછી માલુમ પડશે કે આ બસ ચાલક નશાની હાલતમાં હતો કે તે ઓવરસ્પીડમાં હતો, કયા કારણસર આ અકસ્માત સર્જાયો હતો. પારુલ, પરિવારને જાણ થઈ છે ઘટનાસ્થળ પર અત્યારે શું હિલચાલ? અત્યારે લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું છે, અને જે રીતે બાળકોના આઈકાર્ડ પણ ત્યાં મળી આવ્યા છે, એ બાળકોના આઈકાર્ડના આધારે પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યારે પોલીસ પણ ઘટનાસ્થળ પર છે, સાથે સાથે તેના પરિવારજનો પણ ત્યાં છે, અને આ બસ ચાલકને શોધવાની જે પ્રાયોરિટી છે અત્યારે પોલીસની છે, અને તેના આધારે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. પારુલ, પ્રત્યક્ષદર્શીઓનું આ અંગે કંઈ કહેવું છે કે કેમ? પ્રત્યક્ષદર્શીઓમાં ચોક્કસથી જગદીશ એક પ્રકારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પહેલી વખત નથી, અત્યાર સુધીની વાત કરીએ તો લગભગ 40 જેટલા અકસ્માતો જે છે આ માત્ર સિટી બસ અને બીઆરટીએસ બસની અડફેટે અત્યાર સુધી થયા છે, એટલે સ્વાભાવિક રીતે લોકોમાં એક પ્રકારનો રોષ ખૂબ જોવા મળી રહ્યો છે આ બસ ચાલકો માટે. અત્યારે જોવાનું એ રહેશે કે હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. બિલકુલ પારુલ, આભાર તમામ માહિતી અને આ પૂરી વિગત આપવા બદલ. તો સિટી બસની ટક્કરે આવતા જ્યાં કુલ 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. સુરતનો જે ડિંડોલી બ્રિજ આવેલો છે ત્યાં આ પ્રકારનો બનાવ બન્યો છે. ઓવરસ્પીડ હોવાનું હાલ તો એક આંકલન કહી શકાય, પણ જોવાનું રહેશે કે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યા બાદ પોલીસની કાર્યવાહીમાં આખરે શું તથ્ય સામે આવે છે, તપાસમાં શું બહાર આવે છે.